સિંગમાં તો ગાડી બીજી જ છે સમજો, એના માટે તો તમે બી જોઈ શકો છો કે ભાઈ મારે કોઈ ગાડી નથી, અમારી એક જ ગાડી હતી. બીજી ગાડી તો એને ડર હતો કે આ પોલીસની ગાડીમાં પોલીસવાળા પાછળ બેઠા છે ને અમારો પીછો કરે છે, એને એ બીક હતી. તમને ક્યારે મેસેજ મળ્યો આ ઘટનાને લઈને? મને મેસેજ મળ્યા કે ભાઈ અમારાથી આવું થઈ ગયું, જ્યારે એ લોકો ઘરે આવી ગયા કે આવું થયું છે, ત્યારે અમે બધા ગભરાઈ ગયા, હું મારી ફેમિલી ગભરાઈ ગયું. અમે ઘર લોક કરી અને નીકળી ગયા, ઘર લોક કરીને અમે બહાર નીકળ્યા. પછી અમે બહાર ને બહાર રહ્યા, પછી જ્યારે અમે સવાર પડી અને ઘરના બધા વડીલોની જોડે વાત કરી કે ભાઈ રાતે આ રીતે આપણા બાબા જોડે આવું થયું છે, તો એ લોકોએ એવું કીધું કે તમારે કે આમાં આવું થયું હોય ને તો તમારે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જવું છે. એ નિમિત્ત ભાઈ અમે તાત્કાલિક બધાની સલાહ લઈ વડીલોની અને અમે હાજર થઈ ગયા. અફસોસ છે કે ભાઈ આપણે વાલી થઈને આપણે છોકરાઓ જ્યારે રાતે આપણને એમ કે રોજ દોસ્તારોને ત્યાં ઘરે જઈને બેસે છે, આપણને કાલે બી એવું જ લાગ્યું કે ભાઈ દોસ્તારને ઘરે જઈને બેઠો છે, પણ એને એવું કીધું કે ભાઈ વરસાદ હતો ને તમે આંટો મારવા નીકળ્યા હતા અને વરસાદ બંધ થયો ને એટલે આવવાની કોશિશ કરીને ત્યારે આ ઇન્સિડન્ટ થયો છે. જે પરિવારે જે ત્રણ બાળકોએ પોતાની માતા ગુમાવી છે, ખૂબ જ દુઃખદ ઘટના છે. માતા એના બાળકોને ખવડાવી રહી હતી ત્યારે આ ઘટના બની. તમે પરિવારને કેવી રીતે મદદ કરશો, કારણ કે એ બાળકો તો માં ગુમાવી ચૂક્યા છે. જેટલી બનશે એટલી કાલે એને મળવા જઈશું અમે એના મૃતક પરિવારને, અને જેટલી દિલગીરથી જેટલી સાધના થશે એટલી અમે કરશું અમારા વતી.